વડોદરાના આંજવા રોડ પરની લકુલેશનગર સોસાયટીમાં પીવાના પાણીની પારાવાર હાલાકી સ્થાનિકો ભોગવી રહ્યા છે. 219 મકાન ધરાવતી સોસાયટીમાં 10 વર્ષથી પૂરતા પ્રેશરથી પાણી નથી મળતું. જે પાણીનો પુરવઠો મળે છે તેની ગુણવત્તા પણ ખરાબ હોવાની મહિલાઓએ રજૂઆત કરી. પાણી મુદ્દે અધિકારી કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરીને કંટાળેલી મહિલાઓ થાળી વેલણ વગાડીને સૂત્રોચ્ચાર કર્યા. અહીં પાણી પૂરતા પ્રેશરથી ન મળતું હોવાથી ઇલેક્ટ્રિક મોટર લગાવવી પડે છે. પાણીની સમસ્યાનો ઉકેલ ન આવે તો સ્થાનિકોએ આગામી વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. નારાજ મહિલાઓએ કોઈ પણ પાર્ટીના નેતા કે કાર્યકર્તાઓને પ્રવેશવા ન દેવાની પણ ધમકી આપી છે. પાણી તો તમે અહીંથી તો સેમ્પલો લઈ જાય છે બોટલો ભરી ભરીને, એ તો શું ખબર ફ્રીજમાં મૂકે છે કે ફેંકી દે છે એ અમને ખબર નહીં. ખાલી સેમ્પલો લઈ જાય છે ખરું બતાવવા માટે, બરાબર છે. એટલું કારું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે, એ પાણી પીવાથી અમારા સોસાયટીના બધા બીમાર પડે છે. પાણી ગંદુ આવે છે, ગટરનું મિક્સ આવે છે, પાણી ફોર્સ ઓછો આવે છે, બરોબર. કોઈ પણ હશે વોટિંગ માટે કોઈ પણ હશે ગેક ની અંદર, અમે સોસાયટીમાં એને લોકોને કોઈ પણ આવી ભાજપ હોય અપક્ષ વાળા હોય કે કોંગ્રેસ વાળા હોય અમે આવા નથી દેવાના એ લોકોને. વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પાણીની સમસ્યા હોવાનો સ્વીકાર કર્યો. હાલમાં પૂર્વ ઝોનમાંથી દક્ષિણ ઝોનમાં પાણી આપવામાં આવે છે, પરંતુ સિંગરોડ પ્રોજેક્ટ કાર્યરત થતાં પૂર્વ ઝોનમાં વધુ પાણી ઉપલબ્ધ બનશે, જેથી પીવાના પાણીની તકલીફનો અંત આવશે તેવો દાવો પણ સ્ટેન્ડિંગ ચેરમેને કર્યો. પૂર્વમાં જે ફરિયાદ છે, અત્યારે જે પૂર્વનું પાણી દક્ષિણમાં આપવું પડે છે એ પણ ઓછું કરીને પૂર્વ વિસ્તારને વ્યવસ્થિત પાણી પ્રેશર મળી રહે. ચોક્કસ કેટલાક વિસ્તાર છે જ્યાં ઇલેક્શન વોર્ડ નંબર હાલનો 4 છે, બીજા ઇલેક્શન વોર્ડમાં પણ આ ફરિયાદ ધ્યાને આવી છે. જરૂરિયાત પ્રમાણે લોકોને પાણીનું પ્રેશર સારી રીતે મળી રહે, જેથી કરીને જે અલગ વિષયથી એમને પાણી ખેંચવું પડે છે એમાં પણ સમસ્યાનું નિરાકરણ આવે એવો અમારો પ્રયાસ છે.